હેલો ફ્રેન્ડ્સ ઇંગરાજ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ મેથીના મુઠિયા આ મુઠિયા ઊંધિયામાં કે બીજા કોઈ શાકમાં ઉમેરીને એનો તમે ટેસ્ટ વધારી શકો છો વળી એટલા ટેસ્ટી બને છે કે એનો નાસ્તામાં પણ ઉપયોગ કરી શકાય તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાઈકોન પર જરૂરથી પ્રેસ કરજો તો મુઠિયા બનાવવા માટે અહીં મેં એક બાઉલમાં એક કપ બેસન લીધેલું છે જે ભજીયા બનાવવા માટે લઈએ છીએ એ જ બેસન મેં અહીં લીધું છે એ અડધો કપ ઘઉંનો કકરો લોટ લીધો છે જે આપણે ભાખરી બનાવીએ છીએ એ જ લોટ લીધેલો છે એનાથી આપણા મુઠિયા એકદમ સરસ ક્રિસ્પી બનશે બે મોટી ચમચી લીલું લસણ જેને મેં ઝીણું સમારીને લીધું છે એ એડ કરી દઈએ બે મોટી ચમચી ધાણા ઝીણા સમારેલા અને થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ ઝીણી સમારેલી મેથીને એડ કરી દઈએ એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું તમારે જે પ્રમાણે તીખું જોઈતું હોય એ પ્રમાણે મરચાં લેવા અડધી ચમચી વરિયાળી થોડો અજમો લઈશું એને ક્રશ કરીને એડ કરીએ થોડી હળદર સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી તલ એક મોટી ચમચી ખાંડ અને એક લીંબુનો રસને એડ કરી દઈએ મોણ માટે બે મોટી ચમચી તેલ લઈશું અને હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું જેથી બધા જ મસાલા અને મેથી લોટ સાથે બરાબર મિક્સ થઈ જાય હવે થોડું પાણી લઈશું બેથી ત્રણ ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે અને આપણે એનો સોફ્ટ ડો તૈયાર કરી દઈશું પાણીની જરૂરિયાત મુજબ પાણી એડ કરવું આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે હવે થોડું તેલ લઈશું અને આ રીતે એકદમ લોટને સૂંવાળું બનાવી દઈશું હવે તેલવાળા હાથ કરી દઈએ અને લોટનો એક ભાગ લઈશું અને આ રીતે એને લાંબો કરી દઈશું અને પછી જેવડી સાઇઝના મુઠિયા બનાવવા હોય એવડા લુવા બનાવી દેવાના હવે એક લુ લઈને આ રીતે ગોળ બોલ બનાવી દઈશું અને પછી આ રીતે એનો લંબોળ શેપ આપી દઈએ આ રીતે મુઠિયું બનાવીને હવે એને પ્લેટમાં લઈ લઈએ એ જ રીતે હું બીજા બધા જ મુઠિયા બનાવી લઉં છું આ રીતે આપણે લંબગોળ આકારના મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું બધા જ મુઠિયા તૈયાર થઈ ગયા છે હવે મુઠિયાને ફ્રાય કરી લઈએ તેલને ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને આપણે મુઠિયાને તળવા માટે મૂકી દઈએ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની જેથી આપણા મુઠિયા એકદમ સરસ ક્રિસ્પી તળાઈ મુઠિયા ઉમેરીને તરત જ એને પલટાવવાની ઉતાવળ નહીં કરવાની થોડા તળાઈ પછી જ એને પલટાવાના આ રીતે ફેરવીશું અને પછી સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે એને તળાવવા દઈશું અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે હવે આપણા મુઠિયા તળાઈ ગયા છે કલર પણ સરસ આવી ગયો છે એને આપણે નીકાળી લઈએ આપણા મુઠિયા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનેલા છે તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ